બિલિયા મુકામે મહંત શ્રી કલ્યાણગીરી મહારાજની અંતિમ યાત્રા નીકળવામાં આવી હતી અને એમની યાત્રામાં ગામના લોકો અબીલ ગુલાલ અને ફૂલોનો વરસાદ કર્યો હતો. મહંતની ઉંમર ગામના અગ્રણીઓ અને એમના અનુયાયીઓ દ્વારા આશરે 95 વર્ષની આંકવામાં આવી હતી. બિલિયા ગામમાં મહંતશ્રીએ 50-60 વર્ષનું બલિદાન આપવામાં આવ્યું હતું અને આખા ગામમાં પ્રેમ અને એકતા સ્વરૂપે સેવા આપતા હતા અને કોઈ પણ ના જાત વિના સેવા આપતા હતા. તેમનો સ્વભાવ ઉગ્રની સાથે સાથે સેવા કાર્યો પુષ્કળ કર્યા હતા અને આખી જિંદગી ભોળાનાથની સેવામાં અર્પી હતી. મહંતનું એક જ સૂત્ર હતું, કોઈ પરવા નહીં. આ સૂત્ર પર ગામના સેવકો અને હરિભક્તો કાર્ય કરતા હતા અને કોઈ દુઃખ લઈને આવેલો ભક્ત પણ એમના માથા મૂકી અડધું દુઃખ જાતે જ લઈ લેતા હતા. એમના દ્વારા ઘણા યજ્ઞ કર્યા હતા અને એમની અંતિમ એક જ ઈચ્છા હતી કે મારી સમાધિ કરવામાં આવે અને એ સમાધિ ગુરુ મહારાજના મંદિરની બાજુમાં એમની સમાધિ માટે ચોક્કસ જગ્યા પણ નક્કી કરી હતી. એમનો દેહ વિલય કરી અને કૈલાસ ધામ ગમન એમણે કર્યું છે. કલ્યાણગીરીજી મહારાજ ની ઉંમર આશરે લગભગ કોઈ નક્કી નથી કરી શક્યું, પણ લગભગ 100 વર્ષની આસપાસ એમની ઉંમર હતી. સ્વાસ્થ્ય ખૂબ સારું હતું અને ગામ માટે એમણે ઘણા બધા કામો કર્યા છે. આ મહાદેવનું મંદિર પહેલાં જૂનું હતું, તેનો આખો જીર્ણોદ્ધાર કરી અને આખું નૂતન મંદિર કર્યું. અને ગામનું કોઈ પણ કામ હોય તો કલ્યાણગીરીજી મહારાજ એ આ ગામની અંદર રહી અને સેવા કરતા. કોઈ પણ ભક્તનું કોઈ પણ કામ હોય તો એ ભક્તનું કામ કલ્યાણગીરીજી મહારાજના આશીર્વાદથી પરિપૂર્ણ થતું. અને કલ્યાણગીરીજી મહારાજે આ ગામની અંદર રહીને ઘણા વર્ષો સુધી તન મન અને ધનથી આ મહાદેવ મંદિરની, આ ગામની અને બધાની સેવા એમણે કરી છે. એ કલ્યાણગીરીજી મહારાજ આ ગામમાંથી જવાના કારણે ગામની અંદર બહુ મોટી ખોટ પડી છે. ગામના એમના જે દરેક અનુયાયી હતા, અમે બધા સાધુ સંતો હતા, એ દરેક સાધુ સંતોને પણ ખરેખર દુઃખ થયું છે. પણ ભગવાનની મરજી આગળ આપણું કોઈનું કાંઈ ચાલતું નથી. ભગવાનને જે ગમ્યું તે ખરું. મહારાજને એ કૈલાસ ધામની અંદર ભગવાન પોતાના ચરણારવિંદનું અવિચળ સુખ આપે એવી આજના દિવસે અમે સૌ ગ્રામવાસીજનો, એમના શિષ્ય છે ભરતગીરી મહારાજ અને આ વિનોદગીરી મહારાજ, આ બધા સંતોને, અમારે સ્વામિનારાયણ મંદિરના પૂજારી એવા વ્રજવિહારી સ્વામી અને ગામના જે આગેવાનો છે, અમારે જીવરામભાઈ પટેલ છે, દશરથભાઈ છે, અશ્વિનભાઈ છે, આ બધાએ સૌ હરિભક્તો સાથે મળી અને ભગવાનના ચરણોમાં સૌ પ્રાર્થના કરીએ છીએ. અને બસ કલ્યાણગીરીજી મહારાજના આત્માને ભગવાન એમના કૈલાસમાં સુખ આપે. અને એમનું એક સૂત્ર હતું કે જ્યારે પણ જીવનમાં કોઈ દુઃખ આવે ને ત્યારે કોઈ પરવા નહીં, એ બોલતા. એટલે કોઈ પરવા નહીં, આવું એક એમનું આજીવન સૂત્ર રહ્યું છે અને એમનું જીવન પણ ખરેખર એવું જ હતું. બસ આજના દિવસે જ પ્રાર્થના. અસ્તુ, ધન્યવાદ. બ્યુરો રિપોર્ટ, પાટણ.